હલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને સન્માનના મહત્ત્વના કરંટ અફેરની ચર્ચા કરવાના છે જે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના સુધીના છે જે તમારી આવનારી કોન્સ્ટેબલ તથા બિનસચિવાલય અને પીએસઆઈની મેન્સની એક્ઝામમાં ખૂબ ઉપયોગી થવાના છે બરાબર પરંતુ વિડીયોને શરૂ કરતાં પહેલાં એક બાબત તમને જણાવી દઉં કે ગઈકાલે મેં સ્પોર્ટ્સના કરંટ અફેરનો વિડિયો અપલોડ કર્યો હતો તો આ સ્પોર્ટ્સના કરંટ અફેરના વિડીયોમાં ઓગણીસ નંબરના પ્રશ્નમાં એક કરેક્શન કરવાનું છે એ તમને પહેલાં જણાવી દઉં બરાબર તો ગઈકાલે આ સ્પોર્ટ્સના કરંટ અફેરનો વિડીયો મેં અપલોડ કર્યો હતો જેમાં ઓગણીસ નંબરનો પ્રશ્ન શું હતો ઓગણીસ નંબરનો પ્રશ્ન હતો કે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર કોણ તેમાં બાબર આઝમ જવાબ આપેલું છે એ ખોટું છે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન કોણ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન થઈ જશે બે હજાર એકવીસ ના ICC ટી ટ્વેન્ટી પ્લેયર ઓફ ધ યર આટલું યાદ રાખજો બરાબર હવે ફરીથી આપણે આપણા વિડીયો તરફ આવી જઈએ અને શરૂ કરીએ એવોર્ડ અને સન્માનના મહત્વના કરંટ અફેર પ્રથમ પ્રશ્ન છે કે પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ પેરા એથલીટ કોણ બન્યો તો પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ પેરા એથલીટ દેવેન્દ્ર જાજરિયા બન્યા બરાબર બીજા નંબરનો પ્રશ્ન ગણિતના ક્ષેત્રમાં અપાતો એબલ પ્રાઇઝ બે હજાર બાવીસ કોને આપવામાં આવ્યો અમેરિકાના ડેનિસ પી સુલિવાનને કોને અમેરિકાના ડેનિસ પી સુલિવાનને ત્રીજા નંબરનો પ્રશ્ન છે પ્રીતઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન કોણ તો ફ્રાન્સિસ કેરે કોણ ફ્રાન્સિસ કેરે પ્રીતઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન છે ચોથા નંબરનો પ્રશ્ન સ્પોર્ટ્સ સ્ટાર એસ બે હજાર બાવીસ દ્વારા સ્પોર્ટ્સમેન ઓફ ધ નો એવોર્ડ કોને આપવામાં આવ્યો તો આ સ્પોર્ટ્સ સ્ટાર એસ દ્વારા નીરજ ચોપડાને સ્પોર્ટ્સમેન ઓફ ધ નો એવોર્ડ આપવામાં આવ્યો છે બે હજાર બાવીસમાં માલદીવ સરકાર દ્વારા સ્પોર્ટ્સ આઇકોન એવોર્ડ કોને આપવામાં આવ્યો તો સુરેશ રૈનાને માલદીવ સરકાર દ્વારા સ્પોર્ટ્સ આયકોન એવોર્ડ આપવામાં આવ્યો છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ મિસ વર્લ્ડ બે હજાર એકવીસની વિજેતા કોણ તો પોલેન્ડની કેરોલીના પોલેન્ડની કેરોલિના બિલેસવસ્કા શું નામ છે કેરોલિના બિલેવસ્કા એ મિસ વર્લ્ડ બે હજાર એકવીસની વિજેતા છે સાત નંબરનો પ્રશ્ન જોઈએ વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં જી ડી બિરલા એવોર્ડ કોને આપવામાં આવ્યો નારાયણ પ્રધાનને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રમાં જી ડી બિરલા એવોર્ડ આપવામાં આવ્યો આઠ નંબરનો પ્રશ્ન બાફટા એવોર્ડ બે હજાર બાવીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો તો બાફટા એવોર્ડ બે હજાર બાવીસમાં વિલ સ્મિથને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે નવ નંબરનો પ્રશ્ન જોઈએ યુ એસ ઇન્ટરનેશનલ વુમન કેરેજ એવોર્ડ બે હજાર બાવીસ કઈ બાંગ્લાદેશી મહિલાને આપવામાં આવ્યો તો આ એવોર્ડ રિઝવાના હસન કોને રિઝવાના હસનને આપવામાં આવ્યો બોલ્ડમેન મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે તો બોલ્ડ્સમેન મેડલ મેળવનાર પ્રથમ ભારતીય છે દીપક ધાર જો પ્રશ્ન પસંદ આવતા હોય કંઈક જાણવા મળતું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આગળ વધીએ આપણે કઈ ભારતીય કંપનીને મોસ્ટ ટ્રસ્ટેડ પબ્લિક સેક્ટર કંપનીનો એવોર્ડ મળ્યો કોલ ઇન્ડિયા લિમિટેડને મોસ્ટ ટ્રસ્ટેડ પબ્લિક સેક્ટર કંપનીનો એવોર્ડ મળ્યો છે બાર નંબરનો પ્રશ્ન હિલાલે પાકિસ્તાન એવોર્ડ કોને મળ્યો બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના સ્થાપક એવા બિલ ગેટ્સને હિલાલે પાકિસ્તાનનો એવોર્ડ મળ્યો છે પ્રશ્ન દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હજાર બાવીસમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો રણવીર સિંઘને કોને રણવીર સિંઘને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર એટી થ્રી નામનું એમનું મૂવી હતું જેમાં તેમણે કપિલ દેવની ભૂમિકા ભજવી હતી એ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલ છે આગળ થોડા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ તો દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ શેર શાહને ફિલ્મ ઓફ ધ યર પુષ્પા ધ રાઈઝને બેસ્ટ એક્ટ્રેસ કૃતિ સેનન બેસ્ટ ડેબ્યુ એક્ટર અહાન શેટ્ટી અને બેસ્ટ ડાયરેક્ટર કેન ઘોષ આટલી બાબતો યાદ રાખજો બરાબર પ્રીતિ સેનનને મિમ્મી નામની એક ફિલ્મ આવી હતી તેના માટે આ એવોર્ડ મળેલો છે બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ નો એવોર્ડ કોને મળ્યો સંદીપ બક્ષીને બિઝનેસ સ્ટાન્ડર્ડ બેન્કર ઓફ ધ યરનો એવોર્ડ મળેલ છે વીસ નંબરનો પ્રશ્ન જોઈએ અઢારમો માધવરાવ લીમ્બાએ એવોર્ડ કોને આપવામાં આવ્યો નીતિન ગડકરીને અઢારમો માધવરાવ લીંબાયે એવોર્ડ આપવામાં આવ્યો છે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ને વાઘની સંખ્યા બમણી કરવા માટે ટી એક્સ ટુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું આ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે બરાબર અહીં રિઝર્વ છપાવાનું રહી ગયું છે આ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે તમિલનાડુમાં આવેલું છે આ સત્યમંગલમ ટાઈગર રિઝર્વ બરાબર આગળ વધીએ ઇન્ટરનેશનલ ફોક આર્ટ ફેસ્ટિવલમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય કોણ સુમિત બેલ સુમિત બેલ ઇન્ટરનેશનલ ફોક આર્ટ ફેસ્ટિવલમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે આની નોટ્સ બનાવવાની તમારે જરૂર નથી આની પીડીએફ ફાઇલ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે બરાબર ત્રેવીસ નંબરનો પ્રશ્ન આસામની રાજ્ય સરકાર તરફથી અસોમ વૈભવ એવોર્ડ કોને આપવામાં આવ્યો તો અસોમ વૈભવ એવોર્ડ રતન ટાટાને આપવામાં આવ્યો એટલું યાદ રાખજો આગળ ચોવીસ નંબરનો પ્રશ્ન જોઈએ નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડમાં ટોપ પર કયું રાજ્ય છે કર્ણાટક એ નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડમાં પરનું રાજ્ય છે બરાબર બાવીસ બે હજાર બાવીસમાં કુલ કેટલા પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા એકસો ને અઠ્યાવીસ પદ્મ એવોર્ડ બે હજાર ને બાવીસની સાલમાં આપવામાં આવ્યા છે તેમાંથી પદ્મભૂષણ કેટલા હતા ચાર પદ્મભૂષણ હતા બારમો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એવોર્ડ કોણે જીત્યો હર્ષાલિ મલ્હોત્રા કોણે હર્ષાલી મલ્હોતરાય સલમાન ખાનની એક મૂવી આવી હતી બજરંગી ભાઈજાન જેમાં મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રાને બારમો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એવોર્ડ મળેલ છે ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ભારતીય ફિલ્મને મળ્યો તો આ કુઝંગલને મળ્યો છે ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બાંગ્લાદેશમાં યોજાયો હતો યાદ રાખજો પ્રથમ વખત ન્યુરોલોજીમાં ગિનિસ બુક એવોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કોણે નોંધાવ્યો જે સી ચૌધરીએ ન્યુરોલોજીમાં યાદ રાખજો જે સી ચૌધરી જેમણે ન્યુરોલોજીમાં પ્રથમ વખત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવેલું છે નેતાજી એવોર્ડ બે હજાર બાવીસ કોને આપવામાં આવ્યો તો જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી સિન્ઝો આબેને નેતાજી એવોર્ડ બે હજાર બાવીસ આપવામાં આવ્યો રામનાથ ગોયંકા એવોર્ડ મેળવનાર ફોટો જર્નલિસ્ટનું નામ જણાવો ઝીહાને લતીફા ઝીહાને લતીફાને રામનાથ ગોયંકા ફોટો જર્નલિસ્ટનો એવોર્ડ મળેલ છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડ મેળવનાર ભારતીય મહિલા કોણ તો સુસ્મિતા સેન હોટસ્ટાર પર તેમની વેબ સિરીઝ આવી હતી તેમના માટે તેમને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડ મળ્યો છે આગળ વધીએ આઈસીએમઆર દ્વારા અપાતો ડોક્ટર સુભાષ મુખર્જી એવોર્ડ કોને મળ્યો સતીશ અડિંગાને આઈસીએમઆર દ્વારા અપાતો ડૉક્ટર સુભાષ મુખર્જી એવોર્ડ મળ્યો છે બરાબર આ સાથે આપણે એવોર્ડના કરંટ અફેર પૂરા કરી લીધા છે ત્યાં ત્રીસ જેટલા કરંટ અફેર છે આશા રાખું છું કે આમાંથી તમારી એક્ઝામમાં પ્રશ્નો પૂછાય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રોને શેર કરજો અને ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત